કહેવત પણ છે કે દીકરી ઘરનો દીવો અને અમારા સાહિત્યકારો તો દીકરીને વાલનો દરિયો કહે છે મુંબઈના સાહિત્યકારો કદાચ અશોકભાઈ કે દીકરી વાલનો દરિયો પણ હું એમ કહું છું કે દીકરી વાલનો દરિયો નથી કેમ દરિયો ખારો ઉસ હોય હું એને કાઠિયાવાડની ભાષામાં વાહલનો વિરલોડો કહું છું વિરડાના પાણી હોય એમ તાજું તાજું પાણી વિરડામાં આવતું જાય અને મીઠું મધ જેવું ટોપરા ટોપરા જેવું પાણી પીવાનો જે આનંદ છે ને સાહેબ એ ખારા દરિયામાં નથી ભલે મોતેડા પકવતો હોય એને મુબારક પણ આપણે તો દીકરીને મુબારક આપવાનું છે કે વહાલનો વ્હાલનો વિરલોડો છે એ દીકરી તાણ દીકરીને તો આપણે ઉમરાનો દીવો કહીએ દીકરીને ઘરનો દીવો કહીએ છીએ પણ સાહિત્યકારો એને ઉંબરાનો દીવો કહે છે કે ઉંબરામાં આજે તો બધી લાઇટો છે એટલે આપણને ખબર નથી પણ જૂના કાલે પચાસ સાઠ વર્ષ પહેલાં હું નાનો હતો ત્યારે મને ખબર છે કે કોળિયામાં દીવેલ અને વાટ મૂકીને એક દીવો પ્રગટાવતા અને ઉમરા વચ્ચે મૂકતા એટલા માટે કે ઉંબરાનો દીવો ઓરડો અને ઓસરી બંનેને અજવાળે પણ દીકરી સાહેબ ત્રણ ત્રણ પક્ષોને અજવાળે છે એના મોસાલને અજવાળે છે એના પિયર પક્ષને અજવાળે છે અને એના સસુર પક્ષને અજવાળે છે હેમાબેને ત્રણેય પક્ષ પક્ષને એમણે અજવાળ્યા છે રંગભૂમિના રંગભૂમિના ક્ષેત્રને ફિલ્મના ક્ષેત્રને એમણે અજવાળ્યું છે સાહિત્યના ક્ષેત્રને હેમાબેને અજવાળ્યું છે અને પારિવારિક જે એમનું કુટુંબ છે હમણાં અહીંયા વાત કરી હેતલબેને કે એમના પરિવારને પણ બાળકોને ઉછેરથી માંડીને એટલા પ્રવૃત્તિ હોવા છતાં એમણે કુટુંબ જીવનને પણ ઉજાળ્યું છે આવા હેમાબેન આજે ત્રણ ત્રણ પુસ્તકો લઈને આવ્યા છે એનો આપણને સૌને આનંદ છે એમણે અગાઉ પણ પુસ્તકો લખેલા છે આ ત્રણ પુસ્તકો આજે અહીંયા પ્રકાશન પામે છે પણ હેમાબેનને મારે એક વિનંતી ચોક્કસ કરવી છે એમાંબેન વાતોમાં છે મારે વિનંતી એ કરવાની છે તમારા માટે ખાસ કે પુસ્તકો તમે જેટલા હવે પછી લખો એટલા ચોક્કસ લખજો પણ તમે આજે અનેક દશકાઓથી જે કાર્ય કર્યું છે ને રંગભૂમિ ફિલ્મોના ક્ષેત્રમાં એ તમારા અનુભવો તમે તમારી જીવનકથા રૂપે મૂકો એવો મારો ખાસ 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 આગ્રહ છે અને સરસ કામ તમે જીવનભર કર્યું છે કલા જગતને ખૂબ આપ્યું છે એમ જીવનભર કલા જગતને અજવાળતા રહો ભગવાન આપને દીર્ઘ નિરામય આરોગ્ય આપે એવી આ બધાના વતી હું આપને ભગવાનને પ્રાર્થના કરું છું અને મારી અંતરની શુભેચ્છાઓ પાઠવું છું નમસ્કાર ખૂબ ખૂબ આભાર અને હવે હું વિનંતી કરીશ પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ સાહેબ કભી કભી આપણને હંમેશા યાદ રહી જાય એ બી એમની કોલમ કે પછી અલંકૃતા જેવી સાદ્યંત સુંદર નવલકથા હોય અને એક નવલકથા આટલી પોપ્યુલર હોય અને નવલકથા નિમિત્તે વીસ લાખ રૂપિયા લેખકને મળે એ મોટી ઘટના છે અને એનાથી મોટી ઘટના એ વીસ લાખ રૂપિયા મંદબુદ્ધિના બાળકોને એ આપી દે અને અત્યારે પણ સંદેશમાં એમની પદ્મજા ખૂબ લોકપ્રિય નવલકથા સુંદર રીતે ચાલી રહી છે નદીના ઝરણાની જેમ ખળખળ વહેતા વાળાકો એને ભાવકોને ભીંજવી રહ્યા છે આજે આપણી સાથે પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ છે એનો આનંદ છે માનનીય પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ સાહેબને વિનંતી કરીશ કે આપ શુભકામના પાઠવવા થેન્ક યુ હરિદ્વારભાઈ જરૂર કરતાં વધારે નિજ બાબતો બધા સુધી પહોંચાડી મંચ પર બિરાજમાન બધા જ મહાનુભાવો ભાઈઓ અને બહેનો અહીંયા આવું એ પહેલાં બે ત્રણ ઘટનાઓ ઘટી સૌથી પહેલી ઘટના એ કે આજકાલ પત્રકારોની પ્રતિષ્ઠા જોખમમાં હોવા છતાં આપે મને બોલાવ્યો એટલે હું આપનો આભાર માનું છું બીજી ઘટના ચાર પાંચ વખત પદ્મશ્રી પદ્મશ્રીનો ઉલ્લેખ થયો પદ્મશ્રીનો એવોર્ડ જ્યારે રાષ્ટ્રપતિ ભવનમાં અપાય છે ત્યારે રાષ્ટ્રપતિ આગલા દિવસે રિહર્સલ કરવામાં આવે છે તમારી ખુરશી એલોટ કરવામાં આવે છે તમારું નામ બોલવામાં આવે તમારે ક્યાંથી ચાલીને જવું ક્યાં ઉભા રહેવું રાષ્ટ્રપતિશ્રીનો આભાર ન માનવો આ બધી સૂચના આપવામાં આવે છે મારી બાજુમાં નાના પાટેકર બેઠેલા હતા મારા પહેલાં એમનો વારો હતો એવોર્ડ લેવાનો પછી મારો હતો નાના પાટેકરને કીધું કે મેં નાનાજી આજ આપકો એવોર્ડ મેળનેવાળા હૈ કેસી ફિલિંગ હો રહી મને કે ક્યાં બાત કરે દેવેન્દ્રભાઈ કારણ કે એમને એવોર્ડ મળ્યો એના અઠવાડિયા પહેલાં એને મુંબઈમાં કોકની જોડે મારામારી કરેલી પછી રાષ્ટ્રપતિ ભવનના અધિકારી પહેલાં સમજાવવા આવ્યો કે દેખો એસે ખડા રહેના એસે જણાં એસે કરના હૈ નાના પાટી કરે એમને કીધું ભાઈ રાતકો મુજબ યું જાના હૈ કે યું જાના એ બી બતા દો અશોકભાઈ મારા આપણા એક ગુજરાતના એક સન્માનનીય અત્યંત સન્માનનીય સન્મા અધિકારી મારા મિત્ર છે મને સરસ વાત કરેલી અત્યારે તો એક્સ અત્યારે પ્રવીણચંદ્ર કેલેહરી આપ જાણો છો અને અત્યંત ગૌરવપૂર્ણ વ્યક્તિ અને બુદ્ધવાન વ્યક્તિ સાહિત્યના પણ જાણના મને સોમનાથ ટ્રસ્ટના એ ટ્રસ્ટી પણ છે અમે બે જ્યારે એક ફંક્શનમાં હોઈએ ત્યારે હંમેશા હું એને એક પ્રશ્ન પૂછું કારણ કે એ એમનું નામ ખાલી પી કે લહેરી છે એટલે કહું લહેરી સાહેબ ગુજરાતમાં દારૂબંધી છે તમે પિતા નથી તમારું નામ પી કે લહેરી કેમ છે એટલે નામોમાં પણ આવી બધી સમસ્યાઓ હોય છે એની વે માટે એક જ શબ્દ વાપરવો હોય તો શી ઇઝ અ વર્સિટાઈલ પર્સનાલિટી એક વ્યક્તિ સ્ટેજના પણ કલાકાર હોય સિનેમાના ફિલ્મના પણ કલાકાર હોય નિર્માતા હોય કવિયત્રી હોય લેખિકા હોય ચિલ્ડ્રન થિયેટર ચલાવતા હોય સોશિયલ કોઝ માટે કામ કરતા હોય આવી એક બહુમુખી બહુમુખી પ્રતિભાને આપણે અંગ્રેજીમાં વસેટાઇલ પર્સનાલિટી કહે છે દાખલા તરીકે મને લખતા આવડે પણ તમે મને નાટકમાં રોલ કરવાનું કહો તો હું ન કરી શકું ફિલ્મમાં રોલ મેં ફિલ્મ લખી એટલે મને માધારાસ કપૂરે કીધું કે દેવેન્દ્રભાઈ તમારે બી એક રોલ તમારા માટે લખી નાખો મેં કહું તમારે ફિલ્મ હું એકલો જ જોઉં મારું ફેમિલી જુઓ એવું ઈચ્છો છો કે આપણા લોકો જુઓ એવું ઈચ્છો છો પાછી મજાની વાત એ છે એ હમણાં સ્ટેજના કલાકાર બેઠા છે હેમાબેન હું જ્યારે મારી આખરોની ગુજરાતી શાળામાં ભણતો હતો ત્યારે અમારી દસ બાર વર્ષની ઉંમર હતી અને સ્કૂલના બાળકોએ નાટક ભજવવાનું ગામના લોકો જોવા એટલે એ બધા નાના નાના વિદ્યાર્થીઓ એટલે મારે એક ડાયલોગ બોલવાનો હતો હું એક ડાયલોગ બોલ્યો પછી મારા પછી જેણે ડાયલોગ બોલવાનો હતો એણે જાહેરમાં સાહેબને બૂમ પાડી સાહેબ આ ખોટું બોલ્યો ઓ હું રાજા પાઠમાં હતો એટલે તો મને ખોટું બોલ્યો અને એક વચનમાં કીધું એટલે મેં કીધું નાટક એ આપણો વિષય નથી પછી આ તો તમે તખ્તાના કલાકાર જો એટલે હું તમને મારી વાત એટલા માટે કરું જો કે અમે તમારા લેવલ સુધી એટલા માટે ના પહોંચી શક્યા કે પછી હું અમદાવાદ ભણવા માટે શ્રેયસમાં આવ્યો અર્ચનભાઈ આ તમારા વિષયની વાત છે શ્રેયસમાં આવ્યો ત્યારે મારી ઉંમર ખાલી ચૌદ વર્ષની હતી હવે શ્રેયસમાં તો નાટકનો પીરિયડ કમ્પલસરી ઘણા બધા સ્ટેજના કલાકારો જાણતા હશે કે પ્રાણસુખ નાયક વન ઓફ ધ બેસ્ટ સારામાં સારા આ ગુજરાતના એક ભરીય ડાયરેક્ટર અને નાટકોની દુનિયાના એ ભીષ્મપિતામાં જેવા હતા એ મારા સર એટલે અમારે દરરોજ સવારે વીસ મિનિટ કોઈક એક નાટક રજૂ કરવાનું હવે ચૌદ વર્ષની મારી ઉંમર અને મારી સાથે જે બીજી વિદ્યાર્થીઓની હતી એમાં ઈરા દેસાઈ એની પણ ચૌદ વર્ષની ઉંમર અમારે હિન્દીમાં નાટક કરવાનું હતું છત્રપતિ શિવાજીનો એક રોલ મારે કરવાનો અને એમાં ઘટના એવી હતી કે શિવાજીના સૈનિકો એક યુદ્ધ જીતીને આવ્યા છે એટલે એમના સૈનિકો એક દુશ્મનોની એક રૂપાળી સ્ત્રીને પકડીને આવે છે અને કહે છે કે અમે તમારા માટે આ ભેટ લાવ્યા છે શિવાજી ના પાડે છે કે તમે નાલાયક માણસો છો તમે એને પાછી મૂકી આવો પછી શિવાજી એક બોલવાનું હોય છે માં શિવા આપને લોગો કે લીએ માફી માગતા હૈ હવે મારે જેને મા કહેવાની હતી એ ચૌદ વર્ષની હું પણ ચૌદ વર્ષનું એટલે હું ને હીરાબે જ્યાં સુધી સ્કૂલમાં ભણ્યા ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓ કે દેવેન્દ્ર તારી મમ્મી હાઈ જો એ કન્ટિન્યુ કર્યું હોત તો હેમબેન તમારી સાથે પણ રોલ કરે હોત કોણ ના કરે રૂપાળા સુંદર અભિનય ગૌરવપૂર્ણ વ્યક્તિત્વ સુંદર ડિરેક્શન સુંદર લેખિકા તો અમારો પણ વટ પડત પણ ના પડ્યો પણ જ્યારે એ જ્યારે પુસ્તકો લઈને આવ્યા ત્યાં પહેલાં એ મેં પુસ્તકો વાંચ્યા નહોતા એમના પુસ્તકો વિશે મને કીધું કે દેવેન્દ્રભાઈ તમારે આની ઉપર એક પ્રસ્તાવના લખવાની છે અને મહેન્દ્રભાઈ એ પબ્લિશ કરવાના લે અમારા બંનેના તો એક કોમન પબ્લિશર મેં પુસ્તકો વાંચ્યા એમાં પહેલું આ જ પુસ્તકમાં છે એક રેવામાં નામની પહેલી કથા અદભુત વર્ણન છે પણ એ કથાને બાજુ પર રાખો મેં એમની શૈલીને સમજવા કોશિશ કરી સી બે લખાણ બે પ્રકારના હોય છે એક પત્રકારો લખે છે એક સાહિત્યકારો લખે છે બંને વચ્ચે કોઈ સ્પર્ધા નથી સાહિત્ય માટે એવું કહેવાય છે અને પત્રકારો માટે એવું લખાય છે કે પત્રકારત્વ એ ઉતાવળે લખાયેલું સાહિત્ય છે અને સાહિત્ય એ નિરાંતે લખાયેલું પત્રકારત્વ છે તેનો એક નક્કર દ્રષ્ટાંત યશવંતભાઈ તમને ગમશે આ વાત મહાભારત સાહિત્યની પરિષા પરિભાષામાં એ મહાકાવ્ય છે અને પત્રકારત્વની પરિભાષામાં યુદ્ધનું રિપોર્ટિંગ છે એમાં રાઈટ ઓંગ સંજય જે વર્ણન કરે છે એ તો સીધું એમાં કોઈ બિનજરૂરી શબ્દો નથી આ વાત મેં તમને એટલા માટે કરી કે હેમાબેનની જ્યારે મેં વાર્તા વાંચી ત્યારે મેં એમાં જોયું કે એમાં કોઈ પણ જગ્યાએ પોતે સાહિત્યકાર છે માથા પર બોજો લઈને લખી રહ્યા છે કાળા વગરના વર્ણોનો સૂરજ ઉગતો હોય અને ડૂબી ગયો હોય અને હસતા કાંઈ જ નહીં સ્ટ્રેટ શી ઇઝ અ નાઇસ એન્ડ વેરી ગુડ સ્ટોરી ટેલર એ પત્રકારની ભાષામાં છે એ જ વસ્તુ સાહિત્યકાર પંદરલાલ પટેલ પોતાની ભાષામાં લખે અને એ જ કથા જો એમને મળેલા જોઈએ લખવાની હોય તો એ હેમાબેન એમની ભાષામાં લખે અને હેમાબેને એક પત્રકાર નથી પણ એક શબ્દોના એક અભ્યાસુ તરીકે મેં શોધી કાઢ્યું કે એમની વાર્તાઓ સીધી સ્ટ્રેટ અને ટચી છે ટચી એટલા માટે છે કે હું તમને એક છેલ્લી એક નાનકડી વાત કરીને પછી હું મારું વક્તવ્ય સમાપ્ત કરીશ કે દરેક કથાની શોર્ટ સ્ટોરી અને નવલકથામાં ફરક છે ટૂંકી વાર્તામાં એક પ્રસંગમાં વાત પૂરી થઈ જતી હોય છે નવલકથામાં અનેક પ્રસંગો અનેક સમયો અનેક મહિનાઓ અનેક ભાવોની વાત એમાં સમાવિષ્ટ થાય છે વિશ્વની જે શ્રેષ્ઠ ટૂંકી વાર્તાઓ જેણે લખી છે એમાં એક ઓ હેનરી યશવંતભાઈ આઈ હોપ યુ એવરીબડી નોઝ ઓ હેનરી એ જે કંઈ ટૂંકી વાર્તાઓ લખી એ આજે પણ એક ડિફરન્ટ ટાઈપની એક સ્ટાન્ડર્ડ ગણાય છે જેમાં કથાને અંતે એક ચમત્કૃતિ આવતી હોય ઓગણીસમી સદીમાં અઢારસો ને છોતેરમાં એમનો જન્મ અને ઓગણીસો ને વીસમાં તો ઓ હેનરીનું અવસાન થઈ ગયું અમેરિકન લેખક કારણ કે આજે તમારા પુસ્તકોમાં શોર્ટ સ્ટોરીઝ પણ છે અને તમે પણ એક કલાકાર છો એમાં કલાકારોની વાત છે ધ લાસ્ટ લીફ છેલ્લું પાંદડું એમની એક આ અંગ્રેજી ટૂંકી નાનકડી વાર્તા છે ઓ હેનરીની લખેલી વાર્તા છે વાર્તા એવી છે કે અમેરિકામાં ઓગણીસમી સદીમાં જ્યારે વીજળી પણ નહોતી આવી એ સમયમાં ગ્રીનવિચ વિલેજ નામનું એક નાનકડું ગામ છે કલાકારોનું ગામ છે આખા અમેરિકાભરના કલાકારો ત્યાં આવે નાટકના કલાકારો બીજા આવે સૌથી વધારે ચિત્રકારો ત્યાં આવે એક નાનકડું એક મોટું મકાન ત્રણ માળનું જૂની લાલ રંગની હિંટોવાળું અમેરિકન એ મકાનમાં બે સખીઓ ઉપલા માળે રહે અને બંને ચિત્રકાર કલાકાર અને એમની નીચેના રૂમમાં એક વૃદ્ધ એ પણ ચિત્રકાર એક આર્ટિસ્ટ બહુ જ ઉંબરવાળો એ જમાનામાં કોઈને ન્યુમોનિયા થાય તો દસમાંથી નવ માણસો મરી જાય એક કારણ કે એન્ટીબાયોટિક્સની શોધ નહોતી હતી પેનલિસ્ટ વોઝ નોટ અવેલેબલ ઉપરના મારે જે બે કલાકાર બહેનો સખીઓ રહેતી હતી એકનું નામ સુ એકનું નામ જોનસી બંને પચીસ વર્ષની ઉંમર અને જોન્સીને તાવ આવ્યો ડૉક્ટરે આવ્યા ડૉક્ટરે કીધું કે આ તો ન્યુમોનિયા છે અને આની તો કોઈ દવા નથી એ સમયની વાત છે અને એને તાવ ઉતરે જ નહીં દિવસે રજે ઓઢીને પડી રહે નવેમ્બર મહિનો સખત ઠંડી ધીમે ધીમે કોમામાં જાય ભાનમાં આવે કોમામાં જાય ભાનમાં આવે એની સખી અને ડૉક્ટરો એને જીવડાવવા માટે કોઈ કોશિશ કરે પણ એણે પોતાની જીવવાની ઈચ્છા એની ખતમ થઈ ગઈ હતી એને સખીને બોલાવીને કીધું શું આ બારી દેખાય છે ને આ બારીની સામે એક બીજું મકાન છે આ મકાનની દિવાલ પર તો નીચે જો એક વેલો હતો થોડા દિવસ પહેલાં એની પર સો જેટલા પાંદડા હતા આજે દસ જ છે એની પરના પાંદડા જેમ જેમ ખરતા જશે ને એમ એમ હું મળતી જઈશ તો બીજા દિવસે છ થયા પાંચ થયા ચાર પાંદડા થયા ડૉક્ટરે કીધું કે આ જોન્સીની જીવવાની ઈચ્છા જ મરી પરવાડી છે ન્યુમોનિયા સાજો થાય હવે હું તો ટ્રીટમેન્ટ આપું છું એટલે એની બહેન પણ સખત ગભરાઈ ગઈ એટલે એ નીચે એક પ્લા નીચેના રૂમમાં એક વૃદ્ધ આર્ટિસ્ટ મોર દેન સેવન્ટી યર્સ સફેદ આટલી લાંબી દાઢી અને એ પણ કલાકાર એ પણ ચિત્રકાર પણ હી વોઝ અ ફેલ્ડ આર્ટિસ્ટ એને જિંદગીમાં નિર્ણય કરેલો હું જિંદગીમાં એક એવું ચિત્ર બનાવું કલાકારની વાત કર્યો છું ઉપર બી બે કલાકાર એક નીચે કલાકાર એટલે શું કીધું કે એમનું નામ બેહરહામ પેલા વૃદ્ધ આર્ટિસ્ટનું એના ચિત્રો કોઈ ખરીદે નહીં એટલે એ પછી મોડેલ તરીકે જાય અને એ મોડેલિંગમાં બેસે અને એના આધારે એ જે કંઈ થોડા પૈસા મળે એથી એનું ખાવાનું છે વૃદ્ધ આર્ટિસ્ટનું ચિત્રકારનું એટલે શું ગભરી ગઈ હતી એટલે એ નીચે જેને કીધું કે મારી બહેનપણી તો હવે એવું કહે છે કે હવે ચાર પાંદડા ત્રણ પાંદડા હવે છેલ્લું એક જ પાંદડું રહ્યું છે તમે એને ઉપર આવીને સમજાવો તમે વડીલ છો અમારા પિતાશ્રી કોઈ છે નહીં તમે યુ આર મોર દેન સેવન્ટી કે એને જીવવાની આશા થાય એ ઉપર આવ્યા એને જોન્સી સાથે વાત કરી કે જોન્સી શું પ્રોબ્લેમ છે એ કીધું કે આઈ એમ સોરી સર પણ મને હવે હું જીવી શકું એમ નથી લાગતું આજ છેલ્લું પાંદડું પેલી દિવાલની નીચે દેખાય છે એ પાંદડું હવે ખરી પડશે એટલે હું આવતીકાલે સવારે મારી આંખ નીચાઈ જશે એને બહુ સમજાવી એ માની નહીં ત્યાં બેઠા મોડેલિંગ કર્યું પોતાનું જોન્સીએ ચિત્ર બનાવ્યું જેથી ચિત્ર બનાવ્યું જેથી જોનસીનું મન બીજે જાય એ નીચે જતી રહી સાજ પડી ગઈ છેલ્લું પાંદડું બાકી રાત્રે ભયાનક ઠંડી પડી ભયાનક વાવાઝોડું આવ્યું ભયાનક વીજળી થઈ અને સુસવાટા ભર્યો એંશીથી થી નેવું કિલોમીટરની સ્પીડે પવન અને એક પાંદડું ધ લાસ્ટ લીફ શું ગભરાઈ ગઈ રાતના બે થી ચાર વાગ્યાની વચ્ચે એ વાવાઝોડું શાંત થયું પણ છ કલાક સુધી એ વાવાઝોડું ચાલ્યું સવાર પડ્યું સૂરજ ઉગ્યો અને જોન્સે આંખ ખોલી વરસાદ તો બંધ થઈ ગયો હતો અને એણે જોયું કે હજુ એક પાંદડું તો બચ્યું જ છે એણે બોલાય શું શું હું બચી ગઈ હું જીવી ગઈ ઈશ્વરનો તું ચમત્કાર છો હું બચી ગઈ ડોક્ટરને બોલાવ્યો ડૉક્ટર કીધું તમને હવે ટેમ્પરેચર નથી આર ઓલ રાઈટ બે દિવસ પછી સુએ જોન્સીને કીધું કે જોન્સી મારે તને એક બહુ જ ખરાબ સમાચાર આપવાના છે એટલે જોન્સી પૂછ્યું કે શું થયું છું તને યાદ છે ને કે આપણી નીચે એક વૃદ્ધ આર્ટિસ્ટ રહેતા હતા જે દિવસે ભયંકર વરસાદ પડ્યો ભયંકર વાવાઝોડું આવ્યું અને તું કહેતી હતી કે પેલું છેલ્લું પાંદડું ખરી પડશે હું ભરી જઈશ એ રાત્રે આખી રાત ઠંડીમાં ફાંડસ લઈને પેલી દિવાલ પાસે બેઠા હતા એ બીમાર હતા અને એમણે એ દિવાલ પર ખરી ખાયેલા પાંદરાની જગ્યાએ એમણે પોતાનાથી એક શ્રેષ્ઠ પેન્ટિંગ પાંદરાનું પેન્ટિંગ કરી દીધું એ બેભાન થઈ ગયા એમનું હોસ્પિટલમાં દાખલ કર્યા અને આજે એમનું અવસાન થયું એક કલાકારને બચાવવા માટે એક કલાકારે કેવો ધ્યાન આપ્યો એ ધ સ્ટોરી એન્સ ઓ હેનરી કારણ કે તમે ટૂંકી વાર્તા લખી છે તમે કલાકાર છો અને ઓ હેનરીએ ઓગણીસો ને વીસને પહેલાં લખેલી આ વન ઓફ ધ બેસ્ટ ધ લાસ્ટ લીફ અંગ્રેજીમાં છે એ તમને કોઈ વખત જે વાર્તા તો મેં તમને કહી દીધી આ ઓ હેનરી એક દરેક ટૂંકી વાર્તાઓના લેખકો માટે એક પ્રમાણ છે અને અશોકભાઈ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે ઓ હેનરીને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારી સક્સેસનું રહસ્ય શું છે લેખનશૈલીની ત્યાં એણે એમ કીધું બહુ જ ટૂંક ટૂંક આ બે કે ત્રણ જ સિક્રેટ છે ત્રણ વસ્તુ જે લખવાથી તમને આનંદ નથી આવતો એ કદી નહીં લખો જે લખવાથી તમને આનંદ નથી આવતો એ કદી નહીં લખો અને બીજાને આનંદ આવશે કે નહીં એની ચિંતા તમે કદી ના કરો કારણ કે તમને આનંદ આવ્યો તો તેમને આનંદ આવવાનો જ છે અને લોક વાંચકોની લેખકોની પરવા ન કરો આ ઓ હેનરી જ્યારે તમે એ ટૂંકી વાર્તાનું સરસ મૂક્યું છે ત્યારે મને તમને આ બધાને વાર્તા મારે શેર કરવી હતી બાકી સ્ટેજ જેમ તમને નાટકના અનુભવો કયા અશોકભાઈ બીજા અનુભવો કરશે નાના હતા ત્યારે કલાકાર તો ના થઈ શકે અર્ચનભાઈ પણ ગુજરાત યુનિવર્સિટીના સેન્ટ કોલેજની સામેના બસ સ્ટેન્ડ પર અમે બે ત્રણ મિત્રો ચાર મિત્રો હતા હવે ચારેય મિત્રો કોઈ ડોક્ટર છે કોઈ એન્જિનિયર છે કોઈ સરપંચ બની ગયો છે એટલે એ વખતે લખવાનો પ્રયત્ન કરવાના હતા પણ નહોતો થઈ શક્યો કારણ કે હું એક એક્સિડેન્ટલ જર્નલિસ્ટ છું એની કથા બીજી વખત કહીશ પણ બીજાનું લખેલું અમે વાંચતા એમાં પછી અમે અંદર અંદર લલકારીએ હેમાબેન એક જણ કે મુક્ત સર કી જિંદગી મેં રખા ક્યા મુક્ત સર એટલે છોટી સી જિંદગી મેં રખા ક્યા ઈશ્ક અગર એબ હૈ તો કરના ક્યા પ્રેમ કરવો એ ખરાબ બાબત છે તો કરવું શું એટલે એના જવાબમાં મારા બીજા એક મિત્રએ કહ્યું આમાં અમારી પોતાની કોઈ રચના નથી હો આ બીજાની રચનાઓ ફોરવર્ડ જ કરી રહ્યો છે એટલે બીજાએ કીધું હવે હું ગુજરાતીમાં કહું સજીને સાજ બેઠો છું બધું તૈયાર છે સજીને સાજ બેઠો છું બધું તૈયાર છે કહી દે દિલદાર આવવાની ક્યારે કેટલી વાર છે અમે ચારે પચાસ વર્ષથી રાહ જોઈએ છીએ હજુ કોઈ નથી આવ્યું જય જલારામ બાબા ખૂબ ખૂબ આભાર પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ સાહેબ એમણે કવિતાથી વાતને પૂરી કરી હેમાબેન અમીના નામે કવિતાઓ પણ એમણે સર્જી છે હેમાબેનના શબ્દો સાથે જ હું વાતને જોડવાનો પ્રયત્ન કરું છું કે શબ્દોની સરહદો સુધી છે મારું રાજપાઠ શબ્દોની સરહદો સુધી જ મારું છે રાજપાઠ આવો પ્રિય મુકામ કરો આવતા જતા ને આકાશ ને સમુદ્ર શું બંને સફેદ છે આકાશ ને સમુદ્ર શું બંને સફેદ છે તો કલમ લઈ ઉડો ને તરો આવતા જતા પદ્મશ્રી દેવેન્દ્રભાઈએ ઓહેન્ડ્રીની વાત કરી એક પાંદડું હોય ત્યાં સુધી માણસ જીવનની આશા છોડતો નથી એમ સર્જક પાસે પણ અઢી અક્ષર હોય ત્યાં સુધી એ લખવાનું બંધ કરતો નથી એમ કહેવાય છે ને કે સોનીના દીકરા પાસે અઢી તોલું સોનું હોય ત્યાં સુધી એ માર્યો મરતો નથી એમ સર્જક પાસે પણ અઢી અક્ષર હોય ત્યાં સુધી એ આશાઓ છોડતો નથી હવે જે વ્યક્તિ વિશેષને તમારી સમક્ષ પ્રસ્તુત કરવાનો છું એ જે મહેમાબેને એમના ફિલ્ડમાં એક વેલ્યુ સેટ કર્યા એક આર્ટિસ્ટ તરીકે એવી રીતે એક રાઇટર તરીકે અથવા તો એના કારણે બીજા રાઇટરોનો એક વેલ્યુ સેટ થયો ટ્રેન્ડ સેટર જેને આપણે કહીએ છીએ એ એવી શખ્સિયત છે આપ સૌ એને દવેના નામથી જાણો છો એન્કાઉન્ટર એ સવાલ જવાબો તમે વાંચો એ વાંચો એની કરતા તમે જો ફરમાઈશ ક્લબના એના મેમ્બર્સ હો આજે તો ગંભીર એવી વાત કરવાના છે પણ એક અશોક દવેને હાસ્યલેખક અશોક દવેને તમે માણવા હોય તો એ ફરમાઈશ ક્લબમાં એમની જે મુક્ત સાહજિક વાણી અને જે ઇન્સ્ટન્ટ એમના જવાબો જે ઓડિયન્સમાંથી આવતા હોય ને માણો તો તમને એ તમે હું શ્યોરિટીથી કહું છું કે તમે તરબતર થયા વગર રહો જ નહીં બુધવારની બપોરે લખતા લેખક આજે મંગળવારની સાંજે આપણી સાથે છે અને અશોકભાઈ વિશે વિશેષ એટલા માટે કહેવાની જરૂર નથી કારણ કે સિર્ફ નામ કાફી હૈ ખૂબ તાળીઓ સાથે હાસ્ય લેખક અશોક દવે મને બધું મળીને બે કલાક ને તેર મિનિટ બોલવાની સૂચના આપવામાં આવી છે ચલો બે કલાક કુરબાન પણ પહેલાં તો હું દેવેન્દ્રભાઈને જવાબ આપું એમણે એમ કીધું છે કે જે લખવાનો આનંદ ન આવતો હોય એ કદી ન લખવું હવેથી હું ચેક કોઈ દાડો લખવાનો નથી અરે તૂટી જવાય હેજે લખો લખી લખીને એની વે જે રીતે અત્યાર સુધીના તમામ વક્તાઓએ પોતાના વક્તવ્યની શરૂઆત કરી હતી એ જ પદ્ધતિ ઉપર ચાલી અને હું મારા પ્રવચનની શરૂઆત કરીશ મંચ ઉપર ઉપસ્થિત આદરણીય પૂજનીય સૌના લાડકા આપણા સૌના માનિતા અને જેમને સાંભળવો આપણે સૌથી વધુ આતુર છીએ તે શ્રી અશોક દવે અને બાકીના સર્વે હે માં મને બે હેમાઓ બહુ ગમે છે ભાગ પડાયો ને લેવા દેવા વગરનો ભાગ પડાયો પણ એક કેન્ટકા સબસે શુદ્ધ પાણી કરીને વોટર પ્યુરિફાય કરે છે અને આ વર્ડ પ્યુરિફાય કરે છે એટલા માટે મને બંને હેમાઓ મારી મા જેવી લાગે છે કારણ કે મા પાસેથી શુદ્ધ પાણી શુદ્ધ શબ્દો મળે બીજું તમે જોયું છે મારા પ્રવચનની શરૂઆતમાં મેં સન્નારીઓ અને સજ્જનો શબ્દ નથી વાપર્યા કારણ કે તમારામાંથી કેટલાકને હું પર્સનલી ઓળખું છું અર્ચન દેવેન્દ્રભાઈએ પદ્મશ્રી હોવાની વાત કરી દેવેન્દ્રભાઈ મારા સિનિયર અને મેં બંને જણાએ બાજુબાજુના ટેબલ પર વર્ષો સુધી સાથે કામ કર્યું છે એમની પાસેથી ઘણું શીખ્યો છું ખાસ કરીને ભાષાની શુદ્ધતા પણ જોરાવરસીભાઈ પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પદ્મશ્રી અને આ બધામાંથી કેટલાક લોકો ભારત રત્ન થાય એવા છે તો મને પોતાને એમ થાય કે હું છે ને કોરો રહી જાઉં એટલે સરકાર મને બનાવે કે ના બનાવે મેં મારા દીકરાનું નામ સમ્રાટ રાખ્યું ના ખ્યાલ આવ્યો એને એના દીકરાનું નામ અભિનય રાખ્યું એટલે અભિનય સમ્રાટ અશોક દવે એની દીકરીનું નામ ગઝલ રાખ્યું એટલે ગઝલ સમ્રાટ અશોક દવે જ્યાં છે બોલબાલાત આપણી જ જોઈએ પણ આજે અગિયારમી ફેબ્રુઆરી બે હજાર ને વીસની સાલ છે આજથી બરોબર ત્રીસ વર્ષ પહેલાં દેવેન્દ્રભાઈ સાઉથ આફ્રિકાના ક્રાંતિકારી નેતા નેલ્સન મંડેલાને જેલમાંથી છોડવામાં આવ્યા હતા સત્યાવીસ વર્ષ દાદુ એમણે જેલમાં કાઢ્યા અને એ જે યાતના એમને ભોગવવી પડી હશે એ અત્યારે તમને ભોગવવી ન પડે એનો હું પૂરો પ્રયત્ન કરીશ આપણે ગુજરાત યુનિવર્સિટી પાસે તો અત્યારે આવો ને ચાની લારી પર મુંડા પર બધા છોકરાઓ બેઠા હોય છે એમાં એક ગુજરાતી છોકરો અને એક સાઉથ આફ્રિકાનો છોકરો બે જણા અડધી અડધી ચુસ્કી મારતા હતા બંકિમભાઈ એમાંય એ પૂછ્યું કે યાર બીજી બધી વાતો તો બરાબર છે પણ તમારા દેશને આઝાદી કોને અપાવી એવું પેલા ગુજરાતીએ સાઉથ આફ્રિકનને પૂછ્યું સાઉથ આફ્રિકન કહે છે કે નેલ્સન મંડેલાએ તો કે તમારા દેશને કોને અપાવી તો કે અમારે ત્યાં ગાંધીજી મંડેલા આમ અમારા શેખાદમ આબુવાલા મારા પણ મિત્ર હતા એમની પાસેથી એક વસ્તુ મને સરસ શીખવા મળી જોરાવરસિંહભાઈ કે જ્યારે આવા પ્રસંગે કોઈના માટે તમે ગયા હો કોઈના વિશે બોલવાનું હોય ત્યારે એના વિશે દસ ટકા બોલો અને આપણા પોતાના વિશે નેવું ટકા બોલો એટલે જગ્યા વધતી હોય તો એમાં બેન વિશે હું બોલીશ પરંતુ આજનો પ્રસંગ માત્ર એમને પોંખવાનો છે અને પુસ્તક પ્રાગટ્યને પુસ્તક વિમોચનને પુસ્તક પ્રસવ પણ કહે છે ઇટ્સ અ ડિલિવરી ઓફ અ બુક અને પુસ્તક પ્રસંગ પ્રસવ આપણા હિન્દુઓમાં તો એમ કહેવાય છે તો પુસ્તક પ્રસવ એટલે પુસ્તકની પ્રસુતિ આપણા હિન્દુઓમાં એક માન્યતા છે કે આવા સારા પ્રસંગે મામાઓને ખાસ બોલાવવામાં આવે છે એમાં બેને એક સાથે આટલા બધાને મામા બનાવ્યા છે એટલે ખૂબ ખૂબ આભાર તમારો કે અમને આવા સારા પ્રસંગે બોલાવ્યા પરંતુ મારી અને દેવેન્દ્ર પટેલની વાતમાં એક સામ્ય છે અમારું નિરીક્ષણનું સામ્ય કે મેં પણ એમના પુસ્તકો વાંચ્યા અને એક વાત ઉડીને આંખે વળગી એ હતી ભાષાની સાદગી રજૂઆતની સ્પષ્ટતા કોઈ જગ્યાએ એમણે ક્યાંય વાંચકને આંજવાનો પ્રયત્ન નથી કર્યો સીધે સાધુ નીતર અમારા બધા જે સાહિત્યકારો છે જે તમે અમારું પરબ સાહિત્યિક માસિક વાંચો તો તમે છે ને સાતમા ફ્લેટ માળે ફ્લેટ પર જઈને લટકીને નીચે આવો એ ત્યારે એકાદ વાક્ય સમજાય તમને એના હૃદયની તિતિક્ષામાં જે આવરણો હતા એટલે આપણો આમાં સમજ પડતી નથી હેમાબેન પાસે એ નથી ચોખ્ખી જ વાત કે આકાંક્ષા અથવા તો જેમ બેન દેવેન્દ્રભાઈ રેવાની વાત કરી આ રહેવાની વાત વાંચીને આંખમાંથી પાણી પણ આવી જાય અને એવી તમામ કથાઓ છે કે ભાઈ નિનાદ અને પેલા બીજો કોણ છે નિનાદની સાથે એ એની જે વાર્તા છે તો પ્રસંગોમાં દરેક વાક્ય વાક્ય તમારી ઘટના બદલાતી જાય છે આ વાર્તાકાર માટે બહુ અઘરું છે કે વાર્તા લખાતી પણ જાય અને દરેક વાક્યમાં પ્રસંગ કે ઘટના બદલાતી જાય આ એમણે બહુ સરસ ઉત્તમ કામ કર્યું છે એમને સાદ્યંત હું એમને વાંચી ગયો અને મને પોતાને લાગ્યું કે આવું સરળ જો લખાતું રહે તો ગુજરાતી સાહિત્યનું ભાષ ભાવિ ખૂબ ઉજળું છે બીજું અત્યારે આજના જે સમાચાર આવ્યા એ તો બધાએ ઘણા બધાએ સમજવા જેવા છે કે કામ બોલે છે તમારો પ્રચાર નથી બોલતો તમે શું કામ કર્યું છે દિલ્હી જનતા માટે આઈ હેવ નેવર બીન એ સપોર્ટર ટુ મિસ્ટર કેજરીવાલ નેવર આઈ યુઝ ટુ હેટ હિમ પણ આજે એનો જે વિજય થયો છે એને હું સલામ કરું છું કારણ કે એણે કામ કરી બતાવ્યું છે માત્ર પ્રચારો કે હિન્દુ મુસલમાન કે ફલાણું કે ઢીકણું એનાથી ના જીતાય આ માણસે કામ કરી બતાવ્યું છે પછી આગળ કેટલું કરે એ અત્યારે ચર્ચાનો વિષય નથી પણ હમણાં જોરાવરસિંહભાઈએ જ કીધું કે દીકરી વાલનો દીક દરિયો ન હોય એ દરિયો તો ખારો હોય તો આજ પછી હું મારી પત્નીને વાલનો દરિયો કહીશ આ અહીંયા બેઠી છે બધાએ શંકાથી જોવાની જરૂર નથી આ તો આટલું આજે બોલી શક્યો બાકી મારા ઘરમાં હું છેલ્લા પાંચ દિવસથી એક અક્ષર બોલ્યો નથી કારણ કે વચમાં બોલવાની મને આદત નથી બંકીમભાઈ તમે તો સાક્ષી છો હા પણ છેલ્લી વાત કરીશ આ આ જ્યારે પણ વક્તા એવું કે ને હવે હું છેલ્લી વાત કરીશ ત્યારે શ્રોતાઓમાં બહુ આનંદ થઈ જાય કે હાસ અને સાચો વક્તા એને કહેવાય કે હવે અંતમાં હું એટલું કહીશ એમ કરીને કલાક ખેંચે આપણે રાહ જોઈને બેઠા કે હમણાં પચશે હમણાં છોડશે હમણાં છોડશે ત્યાં નાઇન્ટીન ફોર્ટી ટુમાં અમે જ્યારે મુંબઈમાં હતા એ સાલી નાઇન્ટીન ફોર્ટી ટુથી અત્યારે બે હજાર વીસ આવતા સુધીમાં કલાક લગાડે પણ હું મારી વાત કરતો બેન આટલા સરસ લેખક લેખક છે સારા વક્તા પણ છે એ તો તમે હમણાં જોઈ શકશો પણ હું સારો કેવી રીતે વક્તા બન્યો એના પાયામાં એક લેખક અહીંયા બેઠા છે યશવંત મહેતા એનું રહસ્ય પણ હું કહીશ તમને અમે લોકો આજથી ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાં ભાષણો કરવા સાથે જતા હતા અને હું તો હજી નવો નવો મારે ભાષણો શીખવાના હતા કે કેવી રીતના ઓડિયન્સને જીતાય ઓડિયન્સને કેવી રીતે કાબૂમાં રખાય એક વાત તો ક્લિયર હતી કે થોડુંક હ્યુમર આપો એટલે ઓડિયન્સને ગમે છે પણ એની પહેલાં ઓડિયન્સને ફટકારવું પણ બરાબરનું પડે ધોઈ નાખવું પડે બોર થઈ જાય એવા બોર થઈ જાય તો હું ને યશવંતભાઈ એક ચાલ ચલતા હતા કે અમારી અમે એનું નામ નહીં દઈએ પણ એક ત્રીજા વક્તાને લઈ જતા હતા કે અડધો પોણો કલાક સુધી ભાષણ કરે રાખે છોડે નહીં અને લોકો એવા હથમુઆ થઈને બેઠા હોય ને કે હવે આ ક્યારે પતે તો એ વખતે અમે હું કે ભી ખાલી સ્માઈલ આપીએ ને તો એ લોકોને ગમે આ રીતે હું શીખ્યો કે કેવી રીતના સારા વક્તા થવાય કે ઓછું બોલો અને તરત બેસી જાઓ જય શ્રી કૃષ્ણ થેન્ક યુ વેરી મચ અશોકભાઈ અશોક દવેને મનભરીને સાંભળ્યા જ કરીએ અને એમનો ગાલિબ કાહે અંદાજે બયા ઓર એમ અશોક કાહે અંદાજે બયા ઓર ખૂબ તાળીઓ સાથે એકવાર વાર એમની જો તમે એક વાત પકડી શક્યા હો તો મજા એ હતી કે એમણે બકાયદા ભાષણ વક્તવ્ય જ આપ્યું પણ એ લાગ્યું નહીં શીણાની જેમ ગળે ઉતરી ગયું એકદમ આપણી સાથે વાત કરતા હોય એ રીતે એમણે વાતને મૂકી આપી એ લાઈવનેસ એ જીવંતતાને આપણે સલામ કરીને હવે કાર્યક્રમના સમાપન તરફ અંતિમ વક્તા ગ્રંથભૂમિના લાડકા સુખ્યાત કલાકાર અર્ચન ત્રિવેદીને હેમાબેન સાથેના સંબંધો વાગોળવા માટે સાદર વિનંતી કરું છું નમસ્તે આઈ લવ યુ દાદુ આજે હું એક એટલો ભાગ્યશાળી છું દેવેન્દ્રભાઈ સાહેબ હેતલે આગળ જે વાત કરી ને કે એક લાખ છોકરાઓને ફિલ્મ બતાવી અહીંયા જે નવ્વાણું હજાર નવસો ને નવ્વાણું લોકો હાજર નથી હું એકલો હાજર છું રાજેન્દ્ર શેઠ પૂર્ણિમા શેઠ હેમા મહેતા અને ચંદ્રકાંત મેહ ચંદ્રકાંતભાઈ માત્ર શીખતા હતા એ વખતે પણ એ લોકોએ આખા અમદાવાદમાં ઓછામાં ઓછા સત્તરેક થિયેટરોમાં બાવન રવિવાર અને બાવન શનિવાર શનિવારની સાંજ અને રવિવારની સવાર અનેક ફિલ્મોનો ફેસ્ટિવલ થાય અને એમાં બે બેની લાઈનમાં આંગળી પકડીને અમારે જવાનું એ વખતનો શોખ એ મને આજે એટલા માટે કામમાં આવ્યો કે હું અસ્કારમાં ફિલ્મો જોવા જઈ શક્યો મને જે મજા પડી ગઈ તે એ હેમાબેન શેઠ સાહેબ પૂર્ણિમાબેન એ બધા કેવી રીતે કામ કરતા હતા અને સહજ ભાવે હું શીખતો ગયો અને એને કારણે હું જે કંઈ પ્રવૃત્તિ કરું છું એમાં સંપૂર્ણ મારું હોવું એ મને ગમે છે કારણ કે એ લોકો બહુ જ પોતાનો સમય એટલો બધો આપતા હતા અમને વૃદ્ધાશ્રમમાં લઈ જતા હતા અમને ગીતો ગાવા લઈ જતા હતા જગમગ મંડળનો હું રંગ રંગરંગ વાદળિયામાં હેમાબેન જગમગ મંડળમાં હેમાબેન ઈસરોના જે કામો કર્યા એ બધામાં પણ હેમાબેન ત્રિપેટે કર્યું ભલાભૂષાના ભેદભરમ કર્યું પ્રફુલ્લભાઈ ભાવસારની અમે ભાતના લોક કર્યું આ બધામાં હેમાબેન ખાસા ખાસા સમય સુધી મને એમની સાથે કામ કરવાનો મોકો મળ્યો આજે કોઈ નથી જાણતું એ વાત હું તમને કહું પહેલું રંગભૂમિનું ગીત જટ જાવો લાવો એ પહેલી વખત હેમાબેન જોડે ગાયેલું અને એમાં હું જે શરૂ કરતો અરે વાલી ઘુંઘટ હટાવો અને કમર મુખના દર્શન કરાવો અને હેમાબેન ત્યારે જે કરતા હતા મારું એટલું સારું ભાગ્ય છે કે એમની સાથે મને એક એ જ ગીત ગાવાનો મોકો મળ્યો બાકી એ ગાય છે પણ બહુ સરસ પણ એમને મારા ઉપર ખૂબ દયા આવી એ પછી એમણે મને ક્ષેત્રમાંથી જુદો કર્યો તો આજે હું સારા સિંગર તરીકે બહાર આવ્યો બાકી એમની આભામાં કોઈ દેખાય નહીં બહુ જ સારું લાગે છે કે જ્યારે રંગમંચ ઉપર મહેમાનોમાં પણ એવા વડીલો છે કે જે જેને હું ખૂબ વાલ કરતો હોઉં અને એના કરતાં સો ગણું ભાલ એ લોકો મને કરતા હોય એનજીઓના નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનના નાના નાના કાર્યક્રમો હોય અને એમાં મારી લગભગ સોળ સત્તર અઢાર વર્ષની ઉંમર હશે અને ત્યારે આ એનજીઓ એટલે શું ખબર નહોતી પણ એના માટે હું કામ કરતો હતો દર્પણમાં પછી ગયો પહેલાં માધ્યમ નામની એક સંસ્થા રણજીતભાઈ ગઢવીની ત્યાં મેં કામ કર્યું અને એનજીઓનો એક કોમ્પિટિશનનો પ્રોગ્રામ હતો કે જેમાં જુદા જુદા વિષયો ઉપર તમે શું શું કરો છો તો મને એક મોકો મળ્યો હતો કે ત્રણ પાનાનો એક સંવાદ હતો સાહેબ મોટા ફૂલ સ્કેપ એ વાંચીને મેં એમને એમ કહ્યું કે આ તો બોર થઈ જશે લોકો આટલું બધું બોલાય નહીં ડોમેસ્ટિક વાયલન્સ ઉપર એ પ્રોજેક્ટ હતો એટલે વાંચતા વાંચતા મને એવું સૂજ્યું કે આને મનોરંજક બનાવીએ અને મેં એનું તાત્કાલિક એક ગીત કર્યું એ ગીત તમને સંભળાવું છું પહેલી બે લીટી પછી તમને કેટલો રસ પડે છે મને તરત ખબર પડી જશે એટલે ગીત તું કહી જશે અને એ કોમ્પિટિશનમાં હેમાબેન જજ હતા અને ત્યારે મને એમણે બોલે કે ટેણી આમાંય 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 આ ગીત કોણે લખ્યું છે એટલે મેં કહું મેં લખ્યું છે એટલે કે કોપી પેન એ મેં કોઈ એવું નથી આમ સૂચ્યું અને બનાવી નાખ્યું એવું છે એટલું બધું હસ્યા અને એકવીસ રૂપિયાનું મને ઇનામ એમણે આપ્યું હેમાબેને એ ગીત મને આજે પણ બિલકુલ યાદ છે અને હેમાબેનની એ આંખોમાં હર્ષ જે હતો એ પણ મને યાદ છે કુકડો બોલ્યો ને એટલે સ્ત્રી સવારથી ઊઠી અને રાત સુધીમાં કયા કયા કામો કરે એના વિશેના ડાયલોગો હતા એની જગ્યાએ મેં ગીત કરી કાઢ્યું કુકડો બોલ્યો ને ભેંસયોલી ભાંભરીને દુનિયાનું પડ્યું સવાર અમારા બૈરાનો ઉઠ્યો ઊઠ્યો છે દાડો આ બૈરાનો ઉઠ્યો છે દાડો હાય ચૂલે ચડાવ્યા ને દૂધડા ને જેવી ચૂલામાં ચાપી મેં આગ એવી જીવતર માં લાગી છે લાય હાયરામ હાય હાયરામ હાય હાયરામ ઝાડું કાઢ્યા ને પછી પોતા કર્યા ને પાછા પગલાં પાડ્યા ને પછી પોતા કર્યા ને ત્યાં જીવતર ઘસાતું જાય અમર બૈરા નો ઉઠ છે દાડો આ બૈરા નો ઉઠ છે દાડો હાય રામ હાય હાય રામ હાય હાય રામ લુગડા બોળ્યા ને પછી હાબુ દીધા ને પછી ધોકે ટીપ્યા ને પછી તડકે નાખ્યા ને ત્યાં તો છોકરાએ પાડી છે રાડ હે માડી મને નેહાળે મેલવા નેહાલ હે માડી મને નેહાળે મેલવા નેહાય હાય હાય રામ હાય હાય રામ કેડ્યો માં છોકરા ને આંગળીએ છોકરા ને માથે બેડાની લંગાર અમાર બૈરા નો ઉઠ્યો છે દાડો આ બૈરા નો છે દાડો

મજા મજા પડે એવા કામો મને મજા પડે એવા કામો કરતો ગયો થેન્ક યુ આઈ લવ યુ થેન્ક યુ વેરી મચ હું માત્ર દોઢ મિનિટ બહુ ગંભીરતાપૂર્વક આજના પ્રસંગને અનુરૂપ મારે એક વાતની પણ રિક્વેસ્ટ કરવાની છે કે પહેલી વાત તો એ કે પુસ્તક બહાર મુકાયું છે અને આપ ખરીદજો એમાં બેન ગિફ્ટમાં આપે તો પણ ના લેતા કારણ એક જ છે લોકો ભેટમાં આપેલા પુસ્તકો વાંચતા નથી હોતા વાંચે તો પ્રતિભાવ આપતા નથી હોતા લેખક લખે છે શેના માટે કે તમને આપ્યું છે જશેના માટે કે આપ્યું છે તો તમને કેવું લાગ્યું થર્ડ ક્લાસ કહો કોઈ વાંધો નથી પણ કહો આપણે ત્યાં પ્રતિભાવ આપવાની જરા પણ ટેવ નથી આપણે કહેવાય છે કે ભાઈ જેટલા લેખ પુસ્તકો લખાય છે એટલા વંચાતા નથી મહેન્દ્રભાઈ સમજ થશે કે વંચાય છે એટલા વેચાતા નથી પણ મારી એક રિક્વેસ્ટ એ છે કે તમે પુસ્તક ખરીદીને વાંચજો એમાં હેમામાં બે હેમાબેનનું કંઈક કરોડપતિ બની નથી જવાના પરંતુ તમને ખરીદ્યા પછી વાંચવાનું જનૂન ઉપડશે અને જનૂન ઉપડશે તો આ બીજા પુસ્તકો લખી શકશે મેં મારા બધા પુસ્તકો હજાર હજાર રૂપિયાની કિંમતના હોય છે એમાં વળી હું ડાયો થઈને બધાને ભેટ આપવા ગયો કોઈ પ્રતિભાવ ના આપે તો મને લગભગ મારા ચાલીસ પુસ્તકો થયા ચાલીસમાંથી એક પણ પુસ્તકમાં એક પણ વાચક કે ક્યારેય પ્રતિભાવ આપ્યો નથી બધા વાંચીને ખુશ થાય બરોબર સરસ છે મળે તાર કે એક મિત્ર પુસ્તક લઈ ગયા મહેન્દ્રભાઈને ખબર છે બે હજાર રૂપિયાની કિંમતના બે પુસ્તકો બે ભાગ થાય એ લઈ ગયા અને પછી રાહ જોતો રહ્યો હું તો કે મેં કે કંઈ પ્રતિભાવ આવે છે કે નહીં મહિનો થયો દોઢ મહિનો થયો કોઈ પ્રતિભાવ ના આવ્યો પછી એક દિવસ એમને ઘેર જવાનું થયું દેવેન્દ્રભાઈ અને ઘેર જઈને હું બેઠો ડ્રોઈંગ રૂમમાં બેઠો તો એ ડ્રોઈંગ રૂમમાંથી કિચન દેખાતું હતું કિચનની અંદર રેફ્રિજરેટર હતું રેફ્રિજરેટરનો એક પાયો ટૂંકો હતો એમાં એની નીચે મારું પુસ્તક મૂક્યું હતું એટલે આપણે અહીંયા જે ગિફ્ટમાં આપશો આવું થશે હા બધાને પૈસા ખર્ચાવજો અને મારી મને તમે જે ગિફ્ટ આપ્યું છે એને પણ પૈસા લઈ લેજો અને હું અભિપ્રાય ના તો થેન્ક યુ વેરી મચ અશોકભાઈ આજે ચારસો પચીસ રૂપિયા ત્રણ પુસ્તકના છે પણ આજે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ત્રણસો પચાસમાં ત્રણેય પુસ્તકો આપને પ્રાપ્ત થશે આપ બાર ત્રણેય પુસ્તકો અવેલેબલ છો આપ લાભ લઈ શકો છો અર્ચનભાઈનો ખૂબ ખૂબ આભાર સુંદર એમની પ્રસ્તુતિ માટે ખૂબ તાળીઓ એકવાર એમના માટે થવી જોઈએ હવે આપ જે ક્ષણના સાક્ષી બન્યા છો અને જે નિમિત્તે આપ આવ્યા છો હેમાબેન મહેતા અમી એમના ત્રણ પુસ્તકના વિમોચન નિમિત્તે એમાં સૂરજ તરસે ચાંદનીને એમાં જે સતત ઉલ્લેખ થયો માન્ય દેવેન્દ્રભાઈ અશોક દવે જોરાવરસિંહ સાહેબ બધા દ્વારા કે ભાષાની સાદગી સાદગી શિંગાર હો ગઈ આઈનો કી હાર હો ગઈ જે સરળતા સિમ્પ્લિસિટી છે એમની એ ખાસ સ્પર્શી છે તો નવલકથાનો પ્રારંભની બે ત્રણ લાઈન બે ત્રણ પંક્તિઓ તમારી સમક્ષ પ્રસ્તુત કરું છું કે પહાડના કાળજા કોતરીને બતાવેલા કાલકાના માર્ગ પરથી વળાકો લેતી મંથર ગતિએ મિની ટ્રેન ચઢાણો પર સર કરી શિમલા તરફ આગળ ગતિ કરી રહી છે કુદરતના અમીપ સૌંદર્યને આલિંગવા આપવા થનગની રહેલા નવપરિણિત યુગલો હિમાલય પર્વતની હારમાળામાં પોતાના જીવનના પ્રથમ પ્રણવને વચન નિભાવવા માટે આતુર બની ગયા છે સડસડાટ વહેતી ઠંડી હવામાં એક માદકતા હતી અલગ અંદાજ હતો તો હેમાબેનનો પણ પોતાનો એક અલગ અંદાજ છે એવા સમયે એમણે કામ કર્યું જ્યારે સ્ત્રીઓને કેટલાક બંધનો હતા ત્યારે મધુકરભાઈએ એમને સાથ અને હાથ બંને આપ્યા એવું કહેવાય છે કે એક વર્ષનું મૂલ્ય જાણવું હોય તો પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીને પૂછો એક મહિનાનું મૂલ્ય જાણવું હોય તો અધૂરા માસે જન્મ આપનાર માતાને પૂછો એક સપ્તાહનું મૂલ્ય જાણવું હોય તો સાપ્તાહિકના તંત્રીને પૂછો એક દિવસનું મૂલ્ય જાણવું હોય તો રોજ રળીને પોતાનું પેટ પૂરું કરનાર રોજમદારને પૂછો ડેલી બેઝિસ પર કામ કરનારા વ્યક્તિને પૂછો એક કલાકનું મૂલ્ય જાણવું હોય તો રાહ જોતા પ્રેમીને પૂછો એક મિનિટનું મૂલ્ય જાણવું હોય તો ટ્રેન ચૂકી જનાર મુસાફરને પૂછો એક સેકન્ડનું મૂલ્ય જાણવું હોય તો અકસ્માતમાંથી ઉઘરી ગયેલા વ્યક્તિને પૂછો અને એક મિલી સેકન્ડનું મૂલ્ય જાણવું હોય તો રંગભૂમિમાં એક્ઝિટ અને એન્ટ્રી કરતા કલાકારને પૂછો તો આવી અનેક મિલી સેકન્ડોનો સામનો જેમણે કર્યો છે એવા આપ સૌના લાડકા આપ સૌના જ શું કામ અહીંયા બેઠા છો નહીં પણ ગુજરાતી રંગભૂમિના લાડકા હેમાબેન મહેતાને એમના પ્રતિભાવ માટે ખૂબ તાળીઓના સન્માન સાથે આપણે આમંત્રિત કરીએ નમસ્કાર પાંચ દિવસથી મારો અવાજ સખત બેસી ગયો છે એટલે થોડી શબ્દોની તકલીફ પડશે મંચ ઉપર ઉપસ્થિત સૌ મારા વડીલ મિત્રો કહું કે વર્ષો જૂનાના સાથીદાર ગણું કે મહાનુભાવ ગણું જે સામે પણ બેઠા છે એ મારું એક કુટુંબના જ છે બધા કોઈ એમાં પારકું નથી છેલ્લા કેટલાય વર્ષોથી ઘણું બધું નાનું મોટું નાનું મોટું લગતી આવી છું ક્યાંક એવા અનુભવો પણ થયા ક્યાંક અનુભવો જોયા પણ કર્યા કેટલા મિત્રોની વેદનાની વાચા મેં સાંભળી પણ કરી અને ક્યાંક મને લાગ્યું ત્યાં એમને ટેકો પણ આપ્યો એટલે આવી ઘણી બધી વાતો નાની નાની બનતી પ્રાસંગિક ઘટનાઓને હું નાનપણે જ એક વાર્તાના સ્વરૂપમાં ખૂબ નાની નાની ચાર લીટીમાં લખવું કોઈક વાર ત્રણ લીટીમાં લખવું કોઈક વાર બે લીટીમાં લખવું અને એ લખેલી વાર્તા હું મારી દાદી બાને સંભળાવું મારા મધરના મધરે મારી સાથે રહેતા અને મને ખૂબ પ્રોત્સાહન આપતા એ પણ મને સરસ મજાની વાર્તા કહેતા મીની માસીની વાર્તા કહેતા ક્યાંક મને મા વડું છમની વાર્તા કહેતા ઘણીવાર રાજા રામની વાર્તા કરતા તો મને સાંભળવું પણ ગમતું આજે તેવું મને લાગે છે અત્યારના બાળકો પાસે તો કોમ્પ્યુટર છે વિડીયો ફોન છે એટલે એ લોકોને કદાચ અલાવો નથી મળતો પણ મને તો લાવવો મળ્યો છે સાથે સાથે મારા મધર મારા ફાધર મારા વડીલો સૌનો સહકાર મળ્યો પણ ઘરે વાર એવું બનશે કે પિયરમાં પાંગરેલી વેલ જો સાસરે એનો સહકાર ના મળે ને તો પાણી વિના સુકાઈ જાય છે પણ એના માટે હું ખૂબ નસીબદાર છું મને જેટલું પિયરમાં મળ્યું ને એનાથી ડબલ સાસરીમાં મળ્યું બહુ પ્રતિષ્ઠિત ઘર ડૉક્ટર ઘરમાં આવેલી અને ખૂબ જ વસ્તારી કુટુંબ મારા ઘરે મેં રોટલી પણ નહોતી વળી મને કંઈ જ ના આવડે રસોઈ પણ ના આવડે મસ્તી કરેલી મોજા કરી એનો સાક્ષી બંકીમ છે અમે સ્કૂલથી ચોથા ધોરણથી મેટ્રિક સુધી એક બેન્ચ ઉપર ભણેલા ઘણા બધા મિત્રો છે મારા વર્ષોથી કામ કરું છે સુધીરભાઈ આજે મારી સામે બેઠા છે અર્ચન છે જે મેં વાત ખૂબ ખૂબ મિત્રો જયેન્દ્ર છે મારી સાથે એટલે આ બધા સાથે કામ કરતાં 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 દરેકને સ્પર્શવાનો એમની લાગણીને એમની ભાવનાને એમની સાથે વાતચીત કરવાનો મને ઘણી તકો મળતી અને એમાંથી કંઈક નવું શોધી કાઢતી એના પરથી કંઈક વાર્તા લખતી ચર્ચા પણ કરતી ઘણી વસ્તુ નવરાશું શૂટિંગમાં ગયા હોય એટલે શોર્ટ હોય ત્યાં સુધી અમે લોકો શૂટિંગમાં કામ કરીએ નાટક હોય તો રિહર્સલ કરતા હોય પરંતુ એ જે વચગાળાનો સમય છે જ્યાં નવરા બેસવાનું ત્યાં મારી કલમ ચાલતી મને દેવેન્દ્રભાઈ યાદ છે કે બહુ જ ઓછા પુસ્તકો મારા પ્રગટ થયા પણ મેં બહુ લખ્યું છે અને કદાચ મને પુસ્તક રૂપે પ્રગટ કે પ્રકાશન કરવા માટે ભીખુભાઈ ઠક્કર રૂપાલી પ્રકાશન સૌથી પહેલો મને મુકોએ બનાવેલો એમ એની વ્યાસ કરીને હમણાં જ એમનું અવસાન થયું અમેરિકામાં એ મારી સાથે ચિલ્ડ્રન ફિલ્મ સોસાયટીમાં જોડી હતા પણ પાંડ રાજેન્દ્રભાઈ શેઠ પણ મારી સાથે અને હું નાના નાના બાળ વાર્તાઓ લખું નાટકો લખું તરત તરત બાળકોને શીખવાડું અને ભજવું પણ ખરી પણ કોઈની નેક્સ્ટ કોપી મારી પાસે ના હોય એટલે લખીને પછી હું આપી દઉં અને પછી છોડી દઉં એમ એમ કરતાં મેં કેટલું બધું લખ્યું હશે અત્યારે મને યાદ નથી પણ મનોરમા મેંની વ્યાસ છે ને મારી બધી કોપીઓ સંગરતા મને કીધું ગાંડી આટલું સરસ લખે છે ને રૂપે પ્રકાશિત કેમ નથી કરતી ત્યારે આવું બધું કંઈ આઈડિયા બેડિયા આપણને નહીં કે આવું પુસ્તક આમ કરો તેમ કરો મેં કહું વાત તો તમારી સાચી છે તે કે હું ભીખુભાઈને તમારી રસોઈની રાણી એ પુસ્તક છપાવવા માટે આપું છું શૈલેન્દ્રભાઈ ત્યારે હું પાણી એવી ખરી પણ મને ઘરે બધી છે એટલે પછી રિલીફ શીખીનેવાળા મહેન્દ્રભાઈ ખરા એમની સામે જ આ ભીખુભાઈ ઠક્કરનું પ્રકાશન ઊભા તો મને તો શરૂઆતમાં ડર લાગે કે પ્રકાશન વિભાગમાં જો હું કેમ વાત કરવી છપાવું એટલે કેટલા પૈસા થાય પાછું સાસરે હા પાડશે મહેતા હા એ બધી કેટલી મૂંઝવણ એટલે હું એમને લઈને ગઈ કારણ કે હું એમને રાખડી બાંધતી હતી એટલે મારી નાની મોટી બધી જીત મારો ભય પૂરી કરે મહેન્દ્રભાઈ અને મને કે પૈસા એ હું છું નહીં તારા પપ્પાને ક્યાં મમ્મીને વાત કરી સાસરે બી વાત નહીં કરવી આવું કરતાં 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 મારી નાની વાર્તાઓ જે ભેગી થઈ ને એ રૂપાલી પ્રકાશન દ્વારા ભીખુભાઈ ઠક્કરે પહેલી મોરના ટોકા એટી સિક્સમાં કર્યું અને એ પુસ્તકને પછી જેમાં પ્રકાશક દ્વારા જિલ્લા પંચાયતમાં કહ્યું ગુજરાત સાહિત્ય અકાદમીમાં ગયું એનો પછીનો જે મને પ્રતિભાવ જે મળ્યો ને કે એ વખતે બાળ નાટકો ખૂબ ઓછા લખાતા હતા દાદા પણ હાજર છે જયવદનભાઈ પટેલ એમને પણ આજે હું ખૂબ યાદ કરું છું હરીશભાઈ નાયકને પણ ખૂબ યાદ કરું છું એટલે એમને પણ હું ક્યાંક ક્યાંક શ્રીમાં કંઈક થોડું ઘણું લખવાનું હતું હું જોઉં દેવેન્દ્રભાઈને હું મળું ગુજરાત સમાચારમાં જોઉં ગુજરાત સમાચાર એટલે મારા માટે એક પિયર હતું હું જેવી દાદરા છોડું સામે શાંતિ કાકા બેઠા હોય એટલે એમની સાથે અડધો ખાખરો એના પર જીરાળું નાખવાનું ચા પીવાની પછી એમાં અંદર જોઉં એટલે રાજેન્દ્રભાઈ હોય યશવંતભાઈ હોય જયવદનભાઈ હોય હરીશભાઈ નાયક હોય આ બધા એમની સાથે થોડું ગપસપ મારું એનાથી અંદરના ભાગે તો એટલે બી મળે એટલે પછી દેવેન્દ્રભાઈ સાથે ચા પીઓ એમનું કંઈક લખાણ વાંચું કંઈક થોડી ચર્ચા કરો નાટકની ફિલ્મોની આવી ચર્ચાઓ થાય શશી કાનભાઈ રાણા માટે મારી બધી જ ફિલ્મો જોવે અશોકભાઈ મારી ઘણી બધી ફિલ્મો જોઈએ અને અશોકભાઈ સાથેનો અમારો ઘરો તારે તારીખ વખતે ઉન્નતિ સ્કૂલમાં રહેતા અને બહુ નજીક રહેવાનું એટલે અવારનવાર ઘણા પ્રસંગોમાં મળવાનું થાય અને મને કહે મારી નાની નાની વાતોમાં ક્યાંક ખોડ ખાપણ પણ નીકળતી કે ભાઈ મારે આના બદલે આમ કરવું જોઈએ મારે આના બદલે આવું કરવું જોઈએ તો એ વસ્તુ હું શીખતી અને કાયમ બોલવામાં જેમ આમ કહે છે ને મિતભાષી એટલે મને કાયમ મારો હસતો ચહેરો જોવે એ જયવંતભાઈએ મને કહે કે હેમાં નહીં તારું નામ તો અમી રાખવા જેવું છે તું મીઠળી છે અને એ વખતથી મારું ઉસ પડ્યું અમી એટલે હેમા મેં તેને સારે અમી તો લખવાનું કારણ કે મારું પ્રેમથી આપેલું નામ છે આજે મારા બધા જ પુસ્તકો જે થાય છે એ હું એ બધા જ મિત્રોને સમર્પિત કરું છું કારણ કે યશવંતભાઈ નાથ હોય જયવંતભાઈ ના હોત અને દેવેન્દ્રભાઈ કે અશોકભાઈ જેવા ના હોત હું કદાચ આટલું સારું કામ ન કરી શક્યું હોત ચિલ્ડ્રેન ફિલ્મ સોસાયટીમાં બી શાંતારામ દાદા ચેરમેન હતા સુધીરભાઈ મારી સાથે અમે ગુજરાતની આખી કમિટી બની એમાં સુધીરભાઈ શાહ દિનેશભાઈ શાહ રાજેન્દ્રભાઈ શેઠ અરુણભાઈ ઠાકર પણ ખરા સાથે એટલે બધા ઘણા બધા એમ લીલાબેન ઠકરાર પૂર્ણિમાબેન શેઠ આમ તો ઘણું અને ચંદ્રકાંતભાઈ ઠક્કર એક ચંદ્રકાંત ચંદ્રકાંતભાઈ પુલકી સ્કૂલમાં નોકરી કરતા અને શિક્ષક હતા પણ એન્કરિંગ બહુ સારું કરે એટલે અમારું શું કામ કે બધું આયોજન કરી પણ પછી મેં બેસાડી દીધા ખુરશી પર એટલે બિચારા આ આવ્યા પેલા આવ્યા તે આવ્યા શું કર્યું બધી ખટપટ ચાર પાંચ કલાક બેસીને બધું અમે લોકો ફેરા કરીએ આટાફેરા બીજું બધું સંકલન જોઈએ એની અંદર અમે સરસ વૃંદાવન બનાવીએ ઘણા નવા કલાકારોને આવી રીતે જે મરચાને કીધું ને એવા નવા નવા બાળકોને શોધીએ એમના વાલીઓને મળીએ અને ત્યાંને ત્યાં અમે એક્ટ કરાવીએ કે બેટા તાત્કાલિક તું શું કરી શકે આ સબ્જેક્ટ પર અને એ છોકરાઓ બે લીટીનો કોઈ ચાર લીટીનો એવા બાળકોનું ગ્રુપ બનાવીએ આવું છૂટું છૂટું તો ઘણું કામ કર્યું પણ મને જે કામ કરે સૌથી વધારે તક આપી એ ગુજરાત રાજ્ય સરકાર તરફથી બાલ વિકાસ અકાદમીની સ્થાપના કરી જે હમણાં નરોરી વાત કરી અમારે શું છે કે અમે કંઈ પણ પ્રોજેક્ટ કરીએ ને એટલે એમાં અમારી પાસે પૈસા ના હોય કારણ કે બધું ફ્રીમાં કરવાનું એટલે હોલ જોઈતો હોય તો હોલનું ભાડું ભરવું પડે પછી બાળકોને રિયર્સલ માટે બોલાવ તો હોલની જરૂર પડે અને ઘણા વાલીઓ તો તમને એવું કે ભાઈ અમારા બાળકમાં ટેલેન્ટ તો છે પણ તમારે ઘર સુધી આવવા માટે રિક્ષા ભાડું કોણ આપશે બસતા પૈસા કોણ આપશે એવા પણ સવાલો આવતા એટલે હું કાયમ પછી મેયર કૃષ્ણવર્ધન કાકા હતા પછી ત્યાર પછી હિંમતભાઈ આવ્યા પછી માલિનીબેન આવ્યા મુકેશભાઈ આવ્યા હું કામ સાહેબ અમને કે એવી સરસ જગ્યા આપો ને કે જેમાં હું બાળકોને સીધા બોલો ને બસની વ્યવસ્થા એટલે પારડી ચાર રસ્તા પર ગોડિયા ઘર છે હાલમાં પણ એ બિલ્ડિંગ એમાં અમે બાળકોને ભેગા કરીએ ફક્ત ચાર રૂપિયા લઈએ છ મહિનાના ફક્ત ચાર રૂપિયા એમાં એક અમે કાર્ડ આપીએ અને છ મહિના સુધી બાળકોને પ્રેક્ટિસ કરેલી એમની પાસે જે તૈયાર કરેલા પ્રોગ્રામો છે એ અમે લોકો કોર્પોરેશન દ્વારા ફક્ત એક રૂપિયો હોલનું ભડું અમારી પાસે લે અમારી સ્કીમ એવી રીતે પાસ થાય પણ એને અમે શરત હોય કે તમારે એવા બાળકોને ફિલ્મો બતાવવાની કે એવા બાળકો પાસે નાટકો કરાવવા કે એ બાળકો થિયેટર સુધી પૈસા ખર્ચીને નથી જઈ શકતા એટલે અમે કોર્પોરેશનની સ્કૂલો પકડેલી એટલે સાતસો આઠો કોર્પોરેશનની સ્કૂલો એ કદાચ પરમાર યોગેન્દ્રભાઈને બધા હતા તમે ચિંતા ના કરો બ્લોક બુકિંગ કરીએ એટલે એ સ્કૂલમાં છસો સાતસો બાળકો તમને મળી જ રહે એવો શનિવારના બેસો રવિવારના બેસો સુંદરી હોલ એક રૂપિયા ટોકન ભાડે ટાઉન હોલ એક રૂપિયાના ટોકન ભાડે ભગતસિંહ હોલ મળે આંબેડકર હોલ મળે અને ચારેય વિસ્તારોની સ્કૂલના બાળકોને ત્યાં બબ્બે શો કરાવીએ પછી પાછી અમે ત્યાં જાહેરાત પણ કરીએ કે ઓડિયન્સમાં બેઠેલા બાળકોને જો ભાગ લેવો હોય કાર્યક્રમ પત્યા પછી અમને મળે સાથે શૈલેન્દ્રભાઈ કહું કે જે બાળકો ભાગ લે ને એ લગભગ બસો અઢીસો બાળકો હોય એટલે એના માટે ચ નાસ્તા કારણ કે બે શો કરેલા બાળકો ભૂખ્યા થાય એના માટે એક રાવ સાહેબ કરીને અત્યારે તો મને કહે છે નથી રહ્યા પણ એમના તરફથી ઇડલી સંભાર અને ચ બિસ્કીટ દર ચાર શોમાં અમને ફ્રી મળે એ ત્રણસો બાળકો માટે નાસ્તા પાણી પ્લસ જે થિયેટરમાં જે વોચમેન હોય કે ત્યાં જે પણ સ્લીપર હોય કે આજુબાજુ જે કાર્યકર્તા હોય બીજા અમારા બધા કમિટીના મેમ્બર એ બધા માટે ફ્રી ઓફ ચાર્જ નાસ્તા પાણી કરાવે એટલે આવું ક્યાંક ક્યાંક અમને ટેકો મળી રહ્યો હતો હું ને સુધીરભાઈ ઘણા પ્રકાશ હાઈસ્કૂલમાં ભેગા થઈ ગયા ઓરિયન્ટ ક્લબમાં વિનુભાઈ પંચાલ અમને થિયેટર ફ્રી આપ્યું લક્ષ્મી એલ તમારું પણ તમારે સવારે આઠથી અગિયારમાં શો કરવાનું પછી મારો મેટીની શો ચાલે ફિલ્મો તો તમને પછી શાંતારામ દાદાને અને બોમ્બે અમે મળવા ગયા હું ને પૂર્ણિમા બેન મળવા તો કયા પણ પછી પ્રિન્ટનું ભાડું ચારસો રૂપિયા એક પ્રિન્ટ અમારે મંગાવવાની ચારસો રૂપિયા ભાડું લે ને અને પછી ને એવું બધું કંઈક કરવાનું આમાંથી આમાં જાય એનામાં એમાં ચાલું ચારસો રૂપિયા કે બાળકો પાસે તો કશું લેતા નથી પછી અમે બધે નક્કી કર્યું કે છ મહિનાના પાંચ રૂપિયાનું બાળકો પાસે ટોકન લઈ લેવું અને ટોકીસ ફ્રી મળે છે બધી સોએ સો પ્રિન્ટો અમને ફક્ત પચીસ રૂપિયાના ભાવમાં શાંતારામ દાદાએ કરી આપી હતી અને વી અને શટરિંગનો ખર્ચો પણ ચિલ્ડ્રન ફિલ્મ સોસાયટી ઓફ ઇન્ડિયા ભોગવે પછી તો અમલ પાલેકર આવ્યા સાંઈ પરંજ આવ્યા કેટલા બધા ત્યાં તકતા પર બદલાયા પણ અમારી આ કન્ટિન્યુટી ચાલુ રહી લગભગ પંદરેક વર્ષ કર્યું ને સુધીરભાઈ પંદરેક વર્ષ મેં કન્ટિન્યુઅસ બાળ ફિલ્મો બતાવી અને વિશ્વભારતી સ્કૂલ પ્રકાશ હાઈસ્કૂલ એ સિવાયની બધી કોર્પોરેશનની સ્કૂલને મેં બાળકોને બોલાવતા એ જ રીતે અમે નાટકોની સ્પર્ધાઓ કરતા બાળકોને તૈયાર કરતા અને સાથે સાથે ફિલ્મોમાં કામ કરું નાટકોમાં કામ કરું અને ઘણી બધી પ્રવૃત્તિ કરું પણ લખવાનો જે મને આઈડિયા છે ને એ બધું મને આજુબાજુમાંથી જ મળે ત્યાં કે શૈલેન્દ્રભાઈ આપણે મિટિંગમાં મળીએ છીએ તમારા અને મારા વચ્ચે કે શુભ શો જે પણ કંઈ વાત થતી હોય એ કહે છે ને તમે કંઈક બોલ્યા હો ને એનું વાગોળું કે શૈલેન્દ્રભાઈ કંઈક બોલી તો ગયા પણ સર કયા અનુસંધાનમાં બોલ્યા હશે એટલે એમાંથી ક્યાંક કોઈ કેરેક્ટર ઊભું થાય એવા કંઈક કેરેક્ટર જોડે એમાંથી મારી વાર્તા ઊભી થાય એટલે આજે પણ મને લાગે છે એક વખત અમારે જીતુ ભગતની સ્કૂલમાં હું જતી ને ત્યારે અમને તાત્કાલિક સ્પર્ધા માટે આપતા સબ્જેક્ટ એમાં મને એક સબ્જેક્ટ આપેલો બસ સ્ટેન્ડ પર અડધો કલાક અને એના માટે તમે બોલો એટલે હું બોલી કે બસ સ્ટેન્ડ પર અડધો કલાક એટલે કેટલા પેસેન્જરો ચડે છે ઉતરે છે ત્યાં શું વાતો થાય છે પ્રેમી યુગલ આવતા હોય કોઈ દાદા દાદી આવતા હોય આવા કંઈક પ્રસંગો જોડીને વાત કરી અને એ વખતે મેં નીલકંઠે મને ફર્સ્ટ પ્રાઇઝ આપી દીધું જ્યારે સ્કૂલમાં મેં આ વાત કરી મારો પ્રતિભાવ જરૂરી નથી એટલા માટે કેટલું બધું બોલાઈ ગયું છે અને આ બધા જ મારા મિત્રો છે ખૂબ મારા નજીક છે જે પણ એમણે કહ્યું છે ખૂબ લાગણીથી કહ્યું છે એમની દરેક વાતની મેં નોંધ પણ લીધી છે અને આનાથી પણ વધારે હું સારું લખવાનો પ્રયત્ન કરીશ મને એક વસ્તુ કહેવામાં પણ આવી હતી કે સાહિત્યના જે પ્રોગ્રામ હોય છે એમાં ઘણા બધા ઓછા લોકો આવતા હોય છે એટલે મને ક્યાંક ડર પણ થોડો હતો કે મેં આટલું બધું બધાને બોલાય આમ છે તેમ કેસે લગ્ન છે કોઈ કે આમ છે સારું ઓછું માણસ આવશે તો હું શું કરીશ થોડુંક મગજમાં પણ એ પણ મને ચિંતા હતી પણ આ જે પણ બેઠા છે ને એ બધા જ મારી લાગણી મારી ભાવની અને મહેતા સાહેબની જે અંતિમ ઈચ્છા હતી એને પૂર્ણ કરવા માટે આવ્યા છે અને આજે અહીંયા જે પણ ઊભી છું એમાં મહેન્દ્રભાઈનો પણ એટલો જ હાથ છે જુરાવર્ષિભાઈનો પણ એટલો જ હાથ છે સૌ મિત્રોનો ખૂબ હાથ છે અને સૌથી વધારે હાથ મારા જે હું બેકબોનમાં તો મારા ત્રણ બાળકો કારણ કે આજે પણ આજે આ જ્યારે મહેતા સાહેબનું આ બન્યું ને ત્યારે પછી હું ખૂબ ઢીવી થઈ ગઈ હતી મેં કહું મારે આ ફંક્શન નથી કરું ક્યાંક ડરી ગયેલી હતી કે કદાચ મારી હિંમત બહુ જ તૂટી ગઈ છે પણ મારો દીકરો મારી બંને દીકરો અને મારા જમાઈ અને મારે દીકરાની બહુ સપના મારી પૌત્રીઓ રોજ સાંજે મીટિંગ કરે નહીં આ પ્રોગ્રામ કરવાનો છે આ પ્રોગ્રામ કરવાનો છે અમે બેઠા છીએ તમે કેમ ચિંતા કરો છો સાથે મારે સુભાષભાઈ મળી ગયા મારો ભાઈ એમ કો બિલકુલ ખોટું નહીં એ સાથે મનીષભાઈ તમે શાંતિથી નિરાતે હેમાબેન સુઈ જાઓ આ બધી જવાબદારી મારી કાલે કે પરંતુ રોજ મારે ફોન પરવાથી એકાદ દિવસ ફોન ના થવા ને કે બેન આ તમારો ફોન કેમ ન થયો તમે ચિંતા ના કરો તમારું ફંક્શન ખૂબ સરસ થશે દેવેન્દ્રભાઈ અશોકભાઈ મારા તો બહુ જૂના મિત્ર મારા વડીલ પણ કહેવાય પણ એમણે પણ કહ્યું કે મારી એટલી સરસ વાર્તાઓ એમણે વાંચી હું એમના ઘરે કહીને કદાચ તમે નહીં માર્યું કે મેં તો લખી તો નાખ્યું છે મારું આ પુસ્તક છપાયા પછી મારે બધી બે ચાર વાર્તા મેં વાંચી છે બાકી મેં પોતે નથી વાંચી કારણ કે સમય પણ મને નથી મળ્યો પણ એમણે જે મારા પુસ્તકોની વાર્તાઓ વાંચી પુસ્તકોની અને એની જે મારી સાથે એમણે થોડી વાર છણાવટ કરી એમાંથી પણ મને ઘણું શીખવા મળ્યું એટલે આ બધાનો સપોર્ટ અને સહકાર છે ને આપ સૌ છો તો આનાથી પણ વિશેષ હું લખી શકીશ ચોક્કસ અને કંઈ ને કંઈ વધારે સારું આપવાનું સમાજને પ્રયત્ન કરીશ બસ આપ સૌ આવ્યા મારે લાગણીને માન આપ્યું એ માટે ખૂબ ખૂબ આપ સૌની યુ દિનેશ પટેલનો આભાર માનીએ છીએ ગુજરાત રીક્રિએશન કલ્ચર કમિટી સમદર્શી એડિટર દિનેશ શાહ ગુજરાત રાજ્ય બાળ વિકાસ મેમ્બર્સ એમનો આભાર માનીએ છીએ સુભાષભાઈ મનીષ પાઠક શ્વેત ઓમ કોમ્યુનિકેશન અમદાવાદની સાહિત્યિક પ્રવૃત્તિનો ધબકાર એમનો ખાસ અમે આ ક્ષણે આભાર માનીએ છીએ મહેન્દ્રભાઈ શાહનો પણ આભાર માનીએ છીએ આ પુસ્તકના પબ્લિકેશન્સ માટે પંકજભાઈ ચૌહાણનો પણ અમે ખાસ આભાર માનીએ છીએ આપ સૌનો પણ આભાર માનીએ છીએ કે આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા મહાનુભાવોનો ઓફકોર્સ આભાર હોય જ પણ એકવાર હેમાબેન માટે બે પંક્તિઓ સાથે આજના કાર્યક્રમનું સમાપન કરીએ કે સંઘર્ષ કેવો હોય એ જાણી બતાવશું સંઘર્ષ કેવો હોય એ જાણી બતાવશું ઝરણું કહે કે પહાડને તાણી બતાવશું ઝરણું કહે કે પહાડને તાણી બતાવશું ડૂબી જવાની વાતને ડૂબાડીશું આપણે પાણીમાં રહીને પાણીને પાણી બતાવશું હેમાબેન માટે ખૂબ તાળીઓ એકવાર બહાર પુસ્તક આપની રાહ જોવે છે અને નીચે ભોજન આપની રાહ જોવે છે આપ સૌને વિનંતી ભોજન બાદ આપ સૌ વિદાય લેશો આપ સૌનો ખૂબ ખૂબ આભાર